અમદાવાદમાં દાસ ખમણની ફેક્ટરી ફરી એક વખત વિવાદિત અને બેદરકારી સામે આવી છે. સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી ગઈ. પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની જે બ્રાન્ચ આવેલી છે ત્યાંની આ ઘટના છે. ગ્રાહકે હેલ્થ વિભાગમાં આ અંગે ફરિયાદ પણ આપી છે. અગાઉ પણ દાસ ખમણની બેદરકારી છતી થઈ હતી. દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પગલાં પણ લેવાયેલા છે. તો અમદાવાદમાં દાસ ખમણની ફરી એકવાર બેદરકારી સામે આવી છે. સેવ ખમણીની ચટણીમાં જીવાત નીકળી. પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસે આવેલી બ્રાન્ચની આ ઘટના છે. ગ્રાહકે હેલ્થ વિભાગમાં આ અંગે ફરિયાદ પણ આપી છે. આ પહેલા પણ દાસ ખમણની બેદરકારી સામે આવી ચૂકેલી છે, જ્યાં દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પણ પગલાં લેવામાં આવ્યા હતા. તો અમદાવાદમાં સ્વાદના રસિયાઓ સાવધાન રહેજો. આ તસવીરો જોઈ શકો છો આપ, જ્યાં સેવ ખમણીની આ પ્લેટ છે અને તેમાં એક જીવાત તમે જોઈ શકો છો. સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, આ જે દાસ ખમણમાં સેવ ખમણીની ચટણીમાં જીવાત નીકળી છે, ગ્રાહકે શું કહ્યું અને દાસ ખમણીના જે સંચાલક છે બ્રાન્ચ પર હાજર હતા એમણે શું કહ્યું? પંકજ, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કોઈ ને કોઈ જે વાનગીઓ હોય તેમાં આ પ્રકારના કીડા મારવાનો જે મામલો છે તેમાં આજે સવારની આ જે ઘટના છે તે ઘટના સામે આવી છે. આ ઘટના પાલડી બ્રાન્ચની છે. બેદરકારીને કારણે ક્યાંક ને ક્યાંક જીવાત સામે આવી હોય અને તે ફરિયાદ હેલ્થ વિભાગમાં ગ્રાહકે કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. હાલ તો ખાસ કરીને આ પ્રકારની જે બેદરકારી છે તેમાં દાસ ખમણ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવશે તેની સાથે પાલડી બ્રાન્ચની જે ઘટના છે તો એ ઘટનાની અંદર પણ જ્યારે ગ્રાહક ગયા હતા તેમની સાથે વાતચીત કરી હતી કે આ પ્રકારનો જે જીવાત છે તે મળી આવી છે, તો તેમનો જવાબ જે છે તે પણ સામે આવશે. હાલને પૂરતા ખાસ કરીને ગ્રાહક હેલ્થ વિભાગને આ પ્રકારની જાણ કરી છે અને આગામી સમયની અંદર હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે, આખા આઉટલેટની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ખાસ કરીને જો જરૂર પડશે તો આઉટલેટને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરશે, દંડ પણ ફટકારવામાં આવશે. પંકજ જી, દીપિકા આભાર માહિતી આપવા માટે. સીલિંગ કાર્યવાહી અને દોષનો ટોપલો અધિકારીઓ પર. સીલિંગ કાર્યવાહી સામે બોલ્યા સુરત પૂર્વના ભાજપ એમએલએ. સીલિંગ કાર્યવાહી સામે અધિકારીઓ પર વરસ્યા એમએલએ. તેમણે કહ્યું કે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલો પ્રતિનિધિ. સુરત પૂર્વ એમએલએ અરવિંદ રાણાએ કહ્યું છે કે સુડા વિસ્તારના 82 એકમોને સીલ કરાયા છે, પરંતુ સુડામાં બીયુ મંજૂરી વગર ચાલતા યુનિટોની જવાબદારી કોણ નક્કી કરશે? સુડા અધ્યક્ષ તરીકે મનપા કમિશનરની નિયુક્તિ થઈ છે અને સીલિંગ કાર્યવાહી બાદ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આવે છે ત્યારે તેમનો આક્રોશ હોય છે. કમિશનરે આવા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ એવી વાત કરી. એમએલએ કહ્યું છે કે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હવે આ સુરતમાં નહીં ચાલે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ. એક પણ પગલાં લેવા લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફટીની સુવિધા નથી, એમ કરીને મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી, કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ, એ હવે સુરતમાં ચાલવાનું નથી. રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપી છે. અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પણ રોડ પર ભર્યો હતો જનતા દરબાર અને પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અધિકારીઓનો ઉધરો પણ લીધો હતો. તો માણાવદરના ધારાસભ્ય ફરી એકવાર મેદાને આવ્યા છે, અરવિંદ લાડાણી. કારણ કે જે ગામ છે આસપાસના તે પાણી વગર તરસ્યા છે. પાણીની લાઈન તૂટી છે અને કામગીરી ન થાય ત્યાં સુધી તેમણે રસ્તા પર બેસવાની ચીમકી આપી છે. મીતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઈન તૂટી ગઈ છે અને 9 દિવસથી આસપાસના ગામો પાણી વગર વલખા મારી રહ્યા છે ત્યારે પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર જ બેસવાની અરવિંદ લાડાણીએ ચીમકી આપી છે.
અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે, જોકે આ કામગીરી ક્યાં સુધીમાં પૂરી થાય છે તે હજુ સ્પષ્ટ નથી થયું. ગઈકાલે પણ રોડ પર તેમણે જનતા દરબાર ભર્યો હતો. પાલિકા સામે અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા હતા કે પાલિકામાં જે ભંગાર વેચવામાં આવ્યું તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એવો તેમણે આક્ષેપ કર્યો હતો. અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો અને એ દરમિયાન ચીફ ઓફિસર સાથે ન્યૂઝ 18 ને વાતચીત પણ કરી હતી, ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે અગાઉના જે ચીફ ઓફિસર છે તેમની સામે જે ભૂલ હતી અને તે આક્ષેપો તેમની સામેના હતા. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આજની તસવીર કે જ્યાં પાણીની લાઇન તૂટી છે ત્યાં અધિકારીઓ અત્યારે રિપેરિંગ કરવા માટે પહોંચ્યા છે. બીજી તસવીર પાલિકા સામે ગઈકાલે તેમણે ધરણા કર્યા હતા, ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને બંને તસવીરો મેં આપણે બતાવી રહ્યા છે. અરવિંદ લાડાણી ફરી એકવાર મેદાને છે. કાગડાપીઠ વિસ્તારમાં 1 કિલો સોનાના દાગીનાની લૂંટના કેસમાં એક મોટો ખુલાસો થયો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લૂંટના કેસનો ફરિયાદી જ આરોપી છે. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરતા લૂંટની ખોટી કહાનીનો ભાંડાફોડ થયો. ફરિયાદી ધર્મ ઠક્કરે તેના બે મિત્રો સાથે મળીને નકલી લૂંટનો પ્લાન બનાવ્યો. નકલી લૂંટનો ફરિયાદી ધર્મ ઠક્કર માણેક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યો હતો. આ પછી તેને ત્યાંથી ગીતા મંદિર નજીક પહોંચીને ત્યાં ઉભેલા બે મિત્રોને સોનું આપી દીધું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે અમદાવાદથી. નવીન, શું કારણ હતું કે તેણે જ ફરિયાદી પોતે જ આખો લૂંટનો તરકટ રચ્યું? પંકજ, ફરિયાદી જે હતો ધરમ ઠક્કર તે માણેક ચોકથી સોનું લઈને નીકળ્યો હતો અને તે અસરફી જ્વેલર્સમાં નોકરી કરતો હતો. તે જ્વેલર્સના દુકાને આ સોનું પહોંચાડવાનું હતું, પરંતુ તેને રૂપિયાની જરૂરિયાત હતી. હવે તેને રૂપિયાની કેમ જરૂરિયાત તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધરમ ઠક્કરને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેને બે મિત્રોને સાથે રાખી અને તે પ્લાન મુજબ તે નીકળશે અને ત્યારબાદ તેને લૂંટી લેવામાં આવે એ પ્રકારનું તરકટ રચ્યા બાદ તેને પોતે લૂંટની ઘટનાને અંજામ આપે મિત્રો સાથે અને ત્યારબાદ પોલીસે જાણ કરી છે. હવે પોલીસ જે પૂછપરછ કરી રહી છે કે આ લૂંટ પાછળનું કારણ શું છે, આ જે આરોપી ધરમ ઠક્કર છે તે ક્યાં દેવું હતું કે કઈક અન્ય મજબૂરી હતી જેના કારણે તે આ ઘટનાને અંજામ આપ્યો તે પૂછપરછ સામે આવી શકે તેમ છે. જી નવીન, જે બે મિત્રો છે તેના શું તેમની પણ ધરપકડ કરાઈ છે? બિલકુલ, ત્રણેની ધરપકડ કરી લેવામાં આવી છે આ કેસની અંદર. ધરમ ઠક્કર અને જે બે બંને આરોપીઓ છે, ત્રણ આરોપીઓ છે કે જે લોકોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, એ ત્રણેય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્રણેય લોકોની પકડી પાડવામાં આવ્યા છે અને હવે પોલીસ જે છે ટૂંક સમયમાં અન્ય જે ખુલાસાઓ છે કે કેમ 1 કિલો સોનાની લૂંટ કરવામાં આવી હતી અને તેની પાછળનું કેટલું કમિશન હતું, આ બંનેને કેટલા મળવાના હતા અને કયા પ્રકાર આખું પ્લાનિંગ કર્યું હતું તે તમામ તપાસ કરવામાં આવી રહ્યું છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. વાહનો ન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનની પાસિંગ પ્રક્રિયા ઝડપી કરવાની માગણી કરાઈ છે. ટ્રાફિક આરટીઓ ઝુંબેશ શરૂ થતા પહેલા જ ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ સહિત રાજ્યભરની રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો નહીં ચલાવવાનો નિર્ણય કરાયો છે. પાસિંગની પ્રક્રિયા ઝડપથી થાય તેવી તેઓ માગણી કરી રહ્યા છે. વાલીઓને થોડી મુશ્કેલી પડી શકે છે, કારણ કે જે વાલીઓ રિક્ષા દ્વારા બાળકોને મોકલે છે સ્કૂલ તેમને હાલાકી પડી શકે છે. સંજય ટાંક સંવાદદાતા જોડાયા છે. સંજય, શું નિર્ણય લેવામાં આવ્યો છે વાહન ચાલકોની બેઠકમાં? બિલકુલ પંકજ, જે રાજકોટની ઘટના પછી જે પ્રકારે સ્કૂલ વેનમાં પણ જે છે નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યાની વાત હોય કે પછી ફિટનેસ સર્ટિફિકેટ લેવાની વાત હોય કે પાસિંગની પરમિટ લેવાની વાત હોય, તે તમામ મામલે નિયમો કડક કરવામાં આવ્યા. ત્રણ વર્ષથી એસોસિએશન રજૂઆત કરી રહ્યું હતું. કોરોનાના 2 વર્ષ સુધી સ્કૂલો બંધ હતી, પરંતુ છેલ્લા 1 વર્ષથી તેઓએ આ તેઝ કરી હતી કે તેઓની જે સ્કૂલ વેન છે તે તેઓને પરમિટ આપવામાં આવે, તેઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે થતી ન હતી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. અને અત્યારે જ્યારે અમદાવાદમાં 15,000 જેટલી સ્કૂલ વેન છે અને રાજ્યમાં 50,000 જેટલા સ્કૂલ વર્ધીના વાહનો છે અને તેવામાં અમદાવાદમાં માત્ર 800 જેટલા વાહનોને જ હજુ પરમિટ મળી છે અને 18 તારીખથી જ્યારે આરટીઓ તંત્ર આ સમગ્ર મામલે ઝુંબેશ ચલાવવાનું છે અને જેમની પાસિંગ નહીં હોય, જેમને પરમિટ નહીં હોય તો તેવાના જે વાહનો જપ્ત કરવાની વાત છે તે પ્રકારની ઝુંબેશ ચલાવવાની છે. તે પહેલા જ સ્કૂલ વર્ધી એસોસિએશને નિર્ણય લીધો છે કે 18 તારીખથી તેઓ જે છે એ સ્કૂલ વેન જે છે નહીં ચલાવવાનો જે છે નિર્ણય કરવામાં આવ્યો છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો મંગળવારથી સ્કૂલ વાહન ચાલકોએ વાહનો નહીં દોડાવવાનો નિર્ણય કર્યો છે, કારણ કે આ પાસિંગની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. જ્યાં સુધી આરટીઓ તેને પૂરી ન કરે ત્યાં સુધી તેઓ ગાડી નહીં દોડાવે.
સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, જે બેઠક મળી છે તેમાં વિસ્તારથી શું નિર્ણય લેવાય અને શું કારણ છે કે મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો નહીં દોડાવે? છેલ્લા એક વર્ષથી અમારા સ્કૂલ વર્ધીના વાહનો પાસ નતા કરતા, આ લોકો વારંવાર રજૂઆત કરવા છતાં વાહન વ્યવહાર મંત્રી, ગૃહમંત્રી, સીએમ સાહેબ, તમામ લોકોને રજૂઆત કરવા છતાં અમારા સ્કૂલ વર્ધીના વાહનો પાસ નતા કરતા. અને જ્યારથી રાજકોટ નો બનાવ બન્યો છે ત્યારથી છેલ્લા અઠવાડિયાથી એ લોકોએ સ્કૂલ પરમિટ આવવાનું ચાલુ કર્યું, પણ એમાં હજી ડોક્યુમેન્ટ કોઈના આપ્યા નથી. 700 થી 800 ગાડીઓના ડોક્યુમેન્ટ આપ્યા નથી. અને મંગળવારથી એ લોકોએ અમને એવું જણાવ્યું કે તમારા ઉપર વાહન ચેકિંગ, અમે તમારા વાહનોની ચેકિંગ કરવાના છીએ. તો ધર્મેન્દ્રભાઈ, આપ તમે છેલ્લે ક્યારે રજૂઆત કરી આરટીઓ માં? મારા જોડે જ હોય છે, મારા સાથી મિત્રો છે બધા. અને હમણાં છેલ્લે હું કમસે કમ ઇલેક્શન ના રિઝલ્ટ ના બીજા કે ત્રીજા દિવસે કે રિઝલ્ટ નું હતું એ સમયમાં હું આપણા વાહન વ્યવહાર કમિશનર સાહેબ ને મળવા ગયો. તો સાહેબ તો મળતા નહીં, કોઈ દિવસ એટલા બીજી હોય છે કે સાહેબ મળતા નથી. ધક્કા ખાઈને આપણે પાછા જવું પડે. એમને એક બેન ને સોંપી દીધા મારા આગળ. બેન ને એવું કીધું કે તમારે જે તમારી રજૂઆત હોય એમને કહી દો. તો મારે એ વખતે મેં કીધું કે અમને આ જે ચાર મુદ્દા છે નડે છે અમારા વાહનોના, તો તમે એનો અમને નિકાલ કરી આપો જેથી કરીને અમારા વાહનો કાયદેસર થઈ શકે. તો શું કીધું? તો એમને એવું અમને જણાવ્યું કે અમે તમને આ તમારી રજૂઆત અમે ઉપર જણાવીએ છીએ, અને જેમ મને જલ્દી તમારો નિકાલ આવે એવું કરી આપીશું. પણ એ વાતને બી આજે 15-1 દિવસ થઈ ગયા, હજી સુધી કોઈ અમારો નિકાલ આવ્યો નથી. ને હવે મંગળવારથી વાહન વ્યવહાર અરે સીએમ અરે જેસીપી સાહેબ અને ટ્રાફિકના ડીસીપી સાહેબ ને હું મળવા ગયો. સાહેબ હવે અમારો શું રસ્તો? એમને કીધું જો મંગળવારથી તો અમારું ચેકિંગ સરપ્રાઈઝ ચેકિંગ થવાનું જ છે, બરાબર છે, તમારા વાહનોનું અમારે સરપ્રાઈઝ ચેકિંગ કરવાનું છે. હવે તમારે કાયદેસર બધું કરાવી દેવું પડશે. અમે કીધું અમે કરાવવા માંગીએ છીએ પણ અમે કોઈ મુદત આપતું નથી. હવે એક વાહન કરાવવામાં 50,000 રૂપિયા નો ખર્ચો થાય છે. વેકેશન ગયે ને 4 દાડા બી નથી ગયા. હવે માણસ ના જોડે 50,000 એટલે અત્યારના જમાનામાં બહુ મોટી રકમ. ધર્મેન્દ્રભાઈ, એક વાહન માટે 50,000 કેવી રીતે ખર્ચો થાય? હવે 33,000 નો ઇન્સ્યોરન્સ લેવો પડે, મારી વાત સાંભળજો. પછી ચીએફ પાસિંગ થાય, બાળકોનું પરમિટ થાય, અમારે એફિડેવિટ કરાવવી પડે, પેલા પટ્ટા લગાવવા પડે, સ્કૂલ વાહન ના પટ્ટા લગાવવા પડે, અને જે બધું એનું જે આરટીઓ ની પ્રોસેસ છે બાકીનું અન્ય ખર્ચ એમાં જાય. જી જી ધર્મેન્દ્રભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ એક મુદ્દો છે જે હજુ લટકતો છે. આરટીઓ આમાં ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે.